હવે નજર મધ્ય ગુજરાતના ટોપ 9 ન્યૂઝ પર. વડોદરાના કરજણમાં ડેપ્યુટી સીએમ પર ફેંકવામાં આવેલા ચપ્પલકાંડમાં કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષક સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસનું માનવું છે કે પોલીસે કોઈપણ પ્રકારની તપાસ કર્યા વિના ખોટા આરોપ કર્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારને નુકસાન પહોંચાડ્યું. વડોદરામાં રોડ શો દરમિયાન પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની કારને અકસ્માત નડ્યો. રોડ શો ચાલી રહ્યો હતો તે દરમિયાન હાર્દિક પટેલની કારમાંથી બે નેતા ઉથલી પડ્યા હતા. સાગર બ્રહ્મભટ્ટ અને કોર્પોરેશનના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ગાડીમાંથી પડતા માથાના ભાગે ઇજા પહોંચી. પેટાચૂંટણીના મતદાન માટે દરેક મતદારે હેન્ડગ્લોવ્સ પહેરવો ફરજિયાત રહેશે. દરેક મતદાન કેન્દ્ર પર ચૂંટણી તંત્ર હેન્ડગ્લોવ્સની વ્યવસ્થા કરશે. વડોદરા કોંગ્રેસના ઉપપ્રમુખની મુશ્કેલી વધી શકે છે. વડોદરા કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રભુ સોલંકી આણી મંડળી પર 1.40 કરોડ રૂપિયાની ઠગાઈ કરવાનો આરોપ છે. તેમના પર આરોપ છે કે સુરતના વેપારીને નકલી સોનું પધરાવીને તેમણે ઠગાઈ કરી. ડાકોર નગરપાલિકામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. 2 સપ્ટેમ્બરે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પર હાઈકોર્ટે વચગાળાનો હુકમ જાહેર કર્યો છે. હાઈકોર્ટના ચુકાદાને પગલે ડાકોર નગરપાલિકામાં વહીવટીતંત્રમાં શૂન્યાવકાશ છવાયો છે. નકલી વિઝાના સ્ટીકર લગાવી લાખો રૂપિયા પડાવનાર આરોપીને સાણંદ એસઓજીએ ઝડપી પાડ્યો છે. તેના પર આરોપ છે કે પાસપોર્ટમાં વર્ક પરમિટના નકલી વિઝા સ્ટીકર લગાવતો હતો અને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતો હતો. દાહોદ જિલ્લામાં તસ્કરો બેફામ બની રહ્યા છે. વાત દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની છે કે જ્યાં ધૂમણી ગામમાં અડધી રાત્રે 20-25 હથિયારધારી લૂંટારૂ ત્રાટક્યા હતા અને 5 મકાનને નિશાન બનાવ્યા, ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થઈ ચૂક્યા. ડભોઈની શિનોર ચોકડી નજીક એસટી બસમાં આગ લાગી. શિનોરથી ડભોઈ એસટી ડેપોમાં બસ જતી હતી. બસની ડ્રાઈવર કેબિનમાં અચાનક આગ લાગી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો. સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સીપ્લેન સર્વિસ માટેની ટિકિટ આજથી ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. આ માટે મુલાકાતીઓએ www.spiceshuttle.com વેબસાઇટ પર વિઝિટ કરવાની રહેશે.